जय स्वामीनारायण मित्रों, श्री स्वामीनारायण हाई सेकेंडरी स्कूल गांधीनगर, धोरण बार कॉमर्स, विषय वाणिज्य व्यवस्था, प्रकरण नंबर 8, नाणाकीय संचालन। मित्रों, आपे नाणाकीय संचालन अंदर कार्यशील मूड़ी तेनो ख्याल अर्थ अने कुल कार्यशील मूड़ी अने चोखी कार्यशील मूड़ी वच्चे तफावत अभ्यास करवानो छे। मित्रों, आज हूँ भावेश पारेख आपनो स्वागत करू छू। मित्रों, कार्यशील मूड़ी ए बहु ज महत्वनी वस्तु छे। मित्रों, नानो धंधो होय, पेढ़ी होय, संस्था होय के कंपनी स्वरूप होय, मित्रों कंपनी स्वरूप में कार्यशील मूड़ी की खूब जरूर पड़ती हो। कार्यशील मूड़ी सामान्य अर्थ समझाओ मित्रों, के धंधो चलावा माटे रोज बरोज जे खर्चा चुकावा पड़े अने तेना माटे जे नाणानी जरूर पड़े, आ नाणाकीय मूड़ी ने कार्यशील मूड़ी कहेवामां आवतो छे। मित्रों, कारण के कंपनी स्वरूप में रोजबरोजना खर्चाओ बहुज मोटा प्रमाण में होय, अने त्या कार्यशील मूड़ीनी व्यवस्था ए नाणाकीय संचालन माटे बहुज अगत्यनो अने महत्वनो भाग होय छे। मित्रों, એટલે કાર્યશીલ મૂડી સમજવી જાણવી ખૂબ જ મહત્વની હોય છે। મિત્રો, સામાન્ય અર્થ મેળવીએ, મિત્રો બધા જ પ્રકારના ધંધામાં કાયમી મૂડી અને કાર્યશીલ મૂડીની જરૂર પડતી હોય છે। કાયમી મિલકતો જેવી કે જમીન, મકાન, યંત્ર વગેરે ખરીદવા માટે કાયમી મૂડીની જરૂરિયાત રહેતી હોય છે। મિત્રો, જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે રહેતી હોય છે। મિત્રો, જો સામાન્ય રીતે ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, દેવાદાર, લેણી હુંડી વગેરેમાં રોકાયેલી હોય છે, કાર્યશીલ મૂડી ધંધામાં સતત રીતે ચક્ર આકારે એટલે ગોળ આકારે ફરતી રહેતી હોય છે। મિત્રો, આથી કાર્યશીલ મૂડીને જીવન રક્ત, લાઈફ બ્લડ તરીકે પણ કહેવામાં આવતું હોય છે। મિત્રો, આનો સામાન્ય અર્થ એવો થાય કે કાયમી મૂડી એક વખત મેળવી લીધા પછી એનો ઉપયોગ થઈ જાય, પરંતુ કાર્યશીલ મૂડીનો રોજબરોજ ઉપયોગ કરવાનો, રોજબરોજ એની જરૂરિયાત રહેતી હોય છે અને આની વ્યવસ્થા કરવી બહુ જ જરૂરી છે। મિત્રો, અહીંયા આપણે જે કાર્યશીલ મૂડીની બાબતમાં વાત કરી છે એમાં જરૂર પડતી હોય છે, તો કાચો માલ ખરીદવામાં, દેવાદારો, લેણદારો, રોજબરોજના ખર્ચાઓ, નોકરિયાત, પગાર આ બધું ચૂકવવા માટે જરૂર હોય, અને મિત્રો આ બધા ખર્ચાઓ બહુ જ મોટા પ્રમાણમાં હોય છે અને આના માટે મોટા પ્રમાણમાં મૂડીની જરૂરિયાત રહેતી હોય છે। એટલે જ મોટી કંપનીઓ ખાસ કરીને બેંકો સાથે અહીંયા કેશ ક્રેડિટનો ઉપયોગ કરી આ કાર્યશીલ મૂડીનો વહીવટ કરતી હોય છે। મિત્રો, અને મિત્રો કહેવામાં આવે છે ને, કાર્યશીલ મૂડી એ જીવન રક્ત સમાન છે। જેમ માનવ શરીરમાં લોહી ફરતું રહે એમ કાર્યશીલ મૂડી જો કંપનીને ફરતી રહે તો લગભગ કોઈ પ્રશ્ન આવતા નથી। મિત્રો ટૂંકમાં કહીએ તો ધંધો ચલાવવા માટે કરવા પડતા રોજબરોજના ખર્ચા અને તેને પહોંચી વળવા માટે જરૂરી મૂડીને કાર્યશીલ મૂડી કહેવામાં આવતું હોય છે। મિત્રો, સામાન્ય અર્થ આપણે જોઈએ, ચાલુ મિલકતનો, ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી। મિત્રો, અહીં ચાલુ મિલકતો એટલે કઈ? મિત્રો, આપણે 11મા ધોરણમાં વાર્ષિક હિસાબો શીખી ગયા, એમાં આપણે ચાલુ મિલકતો દર્શાવતા હતા, એમાં દેવાદાર, રોકડ શિલ્લક, બેંક શિલ્લક આ બધી દર્શાવતા, એને ચાલુ મિલકતો કેવા આવતી? ચાલુ જવાબદારી એટલે ટૂંક સમયમાં ચૂકવાપાત્ર રકમો હોય એને ચાલુ જવાબદારીને હેડિંગ નીચે લખવામાં આવતું, ટૂંકમાં ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી કરતાં વધારો એટલે આપણે કાર્યશીલ મૂડી કહેવામાં આવતું હોય। બીજી એક સામાન્ય વ્યાખ્યા મિત્રો જોઈએ, ચાલુ મિલકતના કુલ સરવાળાને ધંધાની કાર્યશીલ મૂડી કહેવામાં આવતું હોય છે। મિત્રો, કાર્યશીલ મૂડીનો આધાર ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીના ઉપર આધાર રહેતો હોય છે। મિત્રો, ચાલુ મિલકતો વધારે હોય એમ વધારે સારી પરિસ્થિતિ એવું કહી શકાય મિત્રો, ત્યારે ચાલુ જવાબદારીનું પ્રમાણ વધારે એમ આપણે ધ્યાન રાખવા જેવી બાબતો કહેવામાં આવતી હોય છે। મિત્રો, કાર્યશીલ મૂડીનું સ્વરૂપ, મિત્રો કાર્યશીલ મુખ્ય બે સ્વરૂપમાં જોવા મળે છે, એક કુલ કાર્યશીલ મૂડી અને બીજી ચોખ્ખી કાર્યશીલ મૂડી। મિત્રો, કુલ એટલે કે કુલ સરવાળાને, કુલ મિલકતના કુલ સરવાળાને કાર્યશીલ મૂડી કહેવામાં,
મિત્રો, કુલ મિલકતના સરવાળામાં કદાચ તમે 12મા ધોરણમાં એકાઉન્ટમાં આપણે અભ્યાસ કરીશું, દેવાદારનો રેશિયો, લેણદારનો રેશિયો, આ બધા ગુણોત્તરમાં અભ્યાસ કરીશું તો દેવાદાર અને લેણદારનું મહત્ત્વ ત્યાં સમજ પડે. મિત્રો, દેવાદારને જેટલે દિવસની છૂટ આપવામાં આવે એટલી નાણાંની જરૂરિયાત વધારે રહેતી હોય છે. લેણદાર આપણને જેટલી છૂટ ઓછી આપે એટલે નાણાંની જરૂરિયાત પણ વધારે રહેતી હોય છે. એ વખત અભ્યાસ કરીશું મિત્રો. પણ અહીંયા કુલ કાર્યશીલ મૂડીનો સામાન્ય અર્થ સમજીએ મિત્રો. ધંધાની ચાલુ મિલકતો જેવી કે કાચો માલ, તૈયાર માલ, માલનો સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, ટૂંકા ગાળાની જામીનગીરીઓ વગેરેનો કુલ સરવાળો, અને આ કુલ સરવાળાને કાર્યશીલ મૂડી કહેવામાં આવતું હોય છે મિત્રો. મિત્રો, કુલ કાર્યશીલ મૂડી બરાબર કુલ મિલકતો, કુલ ચાલુ મિલકતોનો સરવાળો કહેવામાં આવતો હોય મિત્રો. બીજું, ચોખ્ખી કાર્યશીલ મૂડી. મિત્રો, ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે ટર્નઓવર કહેવાય. ચાલુ મિલકતો અને ચાલુ દેવા બંને વચ્ચેના તફાવત, અથવા બીજી ભાષામાં કહીએ તો ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરતાં વધતી રકમને કાર્યશીલ મૂડી કહેવામાં આવતું હોય મિત્રો. ચાલુ મિલકતો બાદ કરતાં ચાલુ જવાબદારીઓ એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડી કહેવામાં આવતું હોય મિત્રો. ચોખ્ખી કાર્યશીલ મૂડી સામાન્ય અર્થ સમજીએ મિત્રો તો ચાલુ મિલકતો ઓછા ચાલુ જવાબદારીઓ. મિત્રો મિત્રો, જ્યારે ચાલુ જવાબદારીઓ કરતાં ચાલુ મિલકતો વધારે હોય તો તેનો હકારાત્મક કાર્યશીલ મૂડી કહેવામાં આવતી હોય છે, એટલે હારી મતલબ સારી પરિસ્થિતિ કહેવામાં આવતી હોય છે. જ્યારે ચાલુ મિલકતો કરતાં ચાલુ જવાબદારીનો વધારો હોય તો તેને નકારાત્મક પરિસ્થિતિ કહેવામાં આવતું હોય છે મિત્રો. મિત્રો, એટલા જ માટે ચાલુ જવાબદારીઓનું પ્રમાણમાં ઓછું હોવું જોઈએ ચાલુ મિલકતો કરતાં, એવો કહેવાનો મતલબ થતો હોય છે મિત્રો. મિત્રો, કાર્યશીલ મૂડીમાં કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી વચ્ચેનો તફાવત જોઈએ મિત્રો. તફાવતના ચારેક મુદ્દા આપણને આપ્યા છે, સમજવા પ્રયત્ન કરીએ મિત્રો. પરીક્ષામાં પણ ક્યારેક પૂછાતું હોય છે, બોર્ડની પરીક્ષામાં પણ પૂછાતું હોય મિત્રો. મિત્રો, અનુક્રમ નંબર, તફાવતના મુદ્દાઓ, કુલ કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી. મિત્રો, મુદ્દા નંબર એક, અર્થ. મિત્રો, કાર્યશીલ મૂડીનો અર્થ શું થાય તો કુલ કાર્યશીલ મૂડીનો અર્થ શું થાય કે કુલ ચાલુ મિલકતના સરવાળાને શું કહેવાય? કુલ કાર્યશીલ મૂડી. મિત્રો, કુલ કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો જેવી કે લેણી હુંડી, દેવાદાર, ટૂંકા ગાળાની વેચાણપાત્ર, જામીનગીરીઓ, બેંક શિલ્લક, રોકડ વગેરેનો કુલ સરવાળો. ટૂંકમાં કુલ ચાલુ મિલકતના સરવાળાને કુલ કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે મિત્રો. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી એટલે કુલ ચાલુ મિલકતોના સરવાળામાંથી ચાલુ દેવાના સરવાળાને બાદ કરવામાં આવે એટલે ચોખ્ખી કાર્યશીલ મૂડી આપણને પ્રાપ્ત થતી હોય છે મિત્રો. બીજો મુદ્દો મિત્રો, તરલતા. મિત્રો, તરલતા એટલે શું? તરલતા એટલે દેવાનું પ્રમાણ. ચાલુ મિલકતો કરતાં ચાલુ દેવાના જે તફાવત આવે, જેટલી મિલકતો વધારે એટલું સારી પરિસ્થિતિ, જેટલી જવાબદારી વધારે એટલી તરલતાનું જોખમ વધારે હોય, મતલબ એને સાચવવું પડે મિત્રો. મિત્રો, કુલ કાર્યશીલ મૂડીમાં આ ખ્યાલ કંપનીની તરલતા સ્થિતિ દર્શાવતો નથી, જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી તરલતાની ખ્યાલ દર્શાવે છે તેવું કહેવામાં આવતું છે. ત્રીજો મુદ્દો મિત્રો, નાણાકીય સ્થિતિ અને માપદંડ. મિત્રો, કુલ કાર્યશીલ મૂડીમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિનો ખ્યાલ આપતો નથી, ત્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડી કંપનીની નાણાકીય પરિસ્થિતિનો સાચો ખ્યાલ આપે છે મિત્રો. ચોથો મુદ્દો મિત્રો, ચાલુ જવાબદારીમાં વધારો. મિત્રો, કુલ કાર્યશીલ મૂડીની વાત કરીએ તો કુલ ચાલુ જવાબદારીમાં વધારો કુલ કાર્યશૈલીમાં વધારો બતાવતી હોય છે, એટલે મતલબ જરૂરિયાતનું પ્રમાણ વધારે દર્શાવે છે મિત્રો. જેમ જવાબદારી વધારે તેમ કાર્યશૈલી મૂડીની જરૂરિયાત પણ વધારે માગે છે એવું કહેવામાં આવે છે મિત્રો. જ્યારે ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં કુલ જવાબદારીમાં વધારો ચોખ્ખી કાર્યશીલ મૂડીમાં વધારો દર્શાવતું નથી,